આ દ્રશ્ય જે લોકો કોરોના સામે બેદરકારી રાખે છે તેમના માટે। 8 વર્ષનું બાળક આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવતા દાદાને અગ્નિદાહ આપ્યો। અન્ય સ્વજનો હૈયાફાટ રુદનના દ્રશ્યો કોરોનાની ભયવાહકતા દર્શાવે છે। છેલ્લા 5 દિવસથી રોજના 25-25 વ્યક્તિને અપાતો અગ્નિદાહ। બુધવારના રોજ સૌથી વધુ 27 કોરોના મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો છે। આ દ્રશ્ય જે લોકો કોરોના સામે બેદરકારી રાખે છે તેમના માટે। 8 વર્ષનું બાળક આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવતા દાદાને અગ્નિદાહ આપ્યો હતો। અન્ય સ્વજનો હૈયાફાટ રુદનના દ્રશ્યો કોરોનાની ભયવાહકતા દર્શાવે છે। છેલ્લા 5 દિવસથી રોજના 25-25 વ્યક્તિને અપાતો અગ્નિદાહ અપાઈ રહ્યો છે। બુધવારના રોજ સૌથી વધુ 27 કોરોના મૃતકોને અગ્નિદાહ અપાયો। એપ્રિલના માત્ર 15 દિવસમાં જ 265થી વધુ લોકોને અગ્નિદાહ અપાયો હતો। ગુરુવારના બપોર સુધીમાં જ 22 વ્યક્તિને અગ્નિદાહ અપાયો છે। ગતરોજ જિલ્લામાં 103 દર્દી કોરોનાના નોંધાયા હતા। અંકલેશ્વરમાં છેલ્લા 7 દિવસથી 15થી વધુ દર્દી રોજના નોંધાય છે। બુધવારના રોજ 20 અને ગુરુવારના રોજ પણ 18 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા। અંકલેશ્વર નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ પાસે રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ આવેલું છે, જ્યાં છેલ્લા 5 દિવસથી 24 કલાક મૃતદેહ સળગી રહ્યા છે। એક ચિતા પણ શાંત પડતી નથી અને બીજી આવીને ઊભી થઈ જાય છે। આ વચ્ચે આજરોજ 8 વર્ષનું બાળક પોતાના વહાલ સોયા દાદાને અગ્નિદાહ આપતો જોવા મળ્યો હતો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના નગરસેવક હેમેન્દ્ર પ્રજાપતિ કોરોના પોઝિટિવ હોય સાથે સાથે તેમના ઘરે તેઓના પત્ની તેમજ મોટી દીકરી અને તેમના પિતા પણ કોરોના પોઝિટિવ હોય। આજરોજ કોરોના સામે લડતા લડતા હેમેન્દ્ર પ્રજાપતિના પિતાનું મૃત્યુ થયેલ। સંતાનમાં હેમેન્દ્ર પ્રજાપતિ એકમાત્ર દીકરો હોય અને તેઓ પણ કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં એડમિટ હોય, પિતાની ચિતાને આગ આપવા આવી શકે તેમ ન હોય, દાદાની અંતિમ ક્રિયા કરી ચિતાને આગ આપી પૌત્રની ફરજ પૂરી કરી હતી। જ્યારે બીજા એક કિસ્સામાં મૂળ એમપીના અને હાલ રહે અંકલેશ્વરના 43 વર્ષીય યુવાન તેના 8 વર્ષના દીકરા નામે રાજવીરસિંહ અગ્નિસંસ્કાર કર્યો હતો, જે જોતા ત્યાં લોકોની આંખો પણ ભીંજાઈ ગઈ હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓનો તોડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। એક જ રાતમાં વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓએ દમ તોડ્યો હોવાનો સિલસિલો યથાવત રહ્યો છે। કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો પડી રહી છે, ત્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આવનાર સ્વજનોની પણ કોવિડ સ્મશાનમાં ભીડ જામી રહેતી હોય એક સંક્રમિત ભીડ કેટલા લોકોને સંક્રમિત કરી શકે તેવા સવાલો પણ ઊભા થયા છે। જોકે કોઈ સ્મશાનમાં એક પછી એક મૃતદેહોને લઈને આવતી એમ્બ્યુલન્સના કારણે કોવિડ સ્મશાનમાં પણ મૃતકોના સ્વજનોથી કોવિડ સ્મશાન ઉભરાઈ રહ્યું છે, જેના કારણે એક કોરોના સંક્રમિત કેટલા લોકોને સંક્રમિત કરી શકે તેવી દહેશત પણ સ્મશાન સંચાલકોમાં વર્તાઈ રહી છે। છેલ્લા 5 દિવસથી રોજના 25-25 વ્યક્તિને અપાતો અગ્નિદાહ। બુધવારના રોજ સૌથી વધુ 27 કોરોના મૃતકોને અગ્નિદાહ અપાયો છે। એપ્રિલના માત્ર 15 દિવસમાં જ 265થી વધુ લોકોને અગ્નિદાહ અપાયો હતો। ગુરુવારના બપોર સુધીમાં જ 22 વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવ્યો। ગતરોજ જિલ્લામાં 103 દર્દી કોરોનાના નોંધાયા હતા। અંકલેશ્વરમાં છેલ્લા 7 દિવસથી 15થી વધુ દર્દી રોજના નોંધાય છે। બુધવારના રોજ 20 અને ગુરુવારના રોજ પણ 18 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા। હાલ કોરોનાને લીધે પરિસ્થિતિ ભયાવહ થઈ રહી છે। તમે જુઓ, સવારથી જ મૃતદેહોની કતારો કોવિડ સ્મશાન ખાતે લાગી રહી છે। સવારના 6 વાગ્યાથી હું અને મારા સ્વયંસેવકો કામે લાગી જતા હોય છે। રાત્રિ સુધીમાં તો 25-26 મૃતદેહોના અગ્નિસંસ્કાર થાય છે। ગત અઠવાડિયાથી સલંગ 25-25 મૃતદેહો રોજ અગ્નિસંસ્કાર થાય છે। ગઈકાલે તો 26-25ને બી પાર 26 થયા, અને આજે વહેલી સવારથી 12 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે। હું આપને બે હાથ જોડી વિનંતી કરું છું કે બને તેટલું ઘરની અંદર રહો, માસ્ક પહેરો, સેલ્ફ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખો અને કામ વગર ઘરની બહાર ના નીકળો। તમે જુઓ, કોઈ માં ગુમાવી તો કોઈ બાપ ગુમાવ્યો તો કોઈ દીકરો ગુમાવ્યો, કોઈ ભાઈ બેને ભાઈ ગુમાવ્યો, કોઈ નાના દીકરાએ પોતાની માં ગુમાવી, લોકોનું આક્રંદ અને રુદન હૈયાફાટ રુદન જોઈ ને અમારી બી આંખો પીગળી જવા લાગી છે। અમને અહીંયા કેવી રીતે કામ કરવું તે સમજ નથી પડતી, લોકોનું રુદન જોઈને અમારું અયું ભરાઈ આવે છે। માટે તમારે પણ તમારું સ્વજન ગુમાવવું ન પડે તે માટે ઘરમાં રહો, સુરક્ષિત રહો।